स्टैंडर्ड सेवंथ सब्जेक्ट इंग्लिश विद्यार्थीओ आपणे यूनिट थ्री चाली रह्यू छे अने यूनिट थ्री में आपणे एक्टिविटी थ्री सुधी भणी गया छीए। विद्यार्थीओ जे आपणे एक्टिविटी थ्री भण्या एटले के जे तमारू लेसन हतुं तेना आधारे आ एक्सरसाइज छे। जुओ केन आई हेव योर फाइव मिनिट्स ने आधारे जणावो कि नीचेना वाक्य कोण बोली शके। हेरी माटे एच, जाडेजा माटे जे, रेशमा માટે આર અને શારદાબેન માટે એસ લખો। તો વિદ્યાર્થીઓ હવે સ્ટાર્ટ કરીશું આપણે। પહેલું છે હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ। તો આ વાક્ય તમારા જે લેસનમાં મિસ્ટર જાડેજા બોલે છે એટલે આમની પહેલા સેન્ટેન્સની સામે તમે લખશો જે। પછી બીજું વાક્ય જોઈએ હેલો આઈ એમ મિસ્ટર પટેલ આઈ એમ અ સેલ્સમેન। તો હવે આ તો તમને વાંચતા જ ખબર પડી જાય કે અહીંયા આઈ એમ અ સેલ્સમેન, તો સેલ્સમેન કોણ હતું વિદ્યાર્થીઓ? હેરી। એટલે અહીંયા શું આવશે બીજામાં? એચ। ત્રીજું અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર ધ પીપલ લાઇક યુ। એટલે સેલ્સમેન આ વાક્ય બોલે છે એટલે અહીંયા ત્રીજામાં પણ આવશે એચ, હેરી। ચોથું આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર। હવે કસ્ટમર્સના વાળ માટે કેરફુલ કે ખૂબ સંભાળ કોણ રાખતું હતું? તો રેશમા। તો ચોથામાં આવશે આર। પાંચમું જોઈએ આઈ નીડ યોર ફાઇવ મિનિટ્સ। તો પાંચ મિનિટ બધા પાસે કોણ માંગતું હતું વિદ્યાર્થીઓ? હેરી। એટલે પાંચમામાં આવશે એચ। છઠ્ઠું જોઈએ આઈ એમ ઇન અ હરી આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ। તો ઝડપમાં હતા અને સ્કૂલ ફંક્શનમાં જવાનું હતું પ્રવેશોત્સવમાં, તો કોણ જતું હતું? હા, શારદાબેન। તો છઠ્ઠા વાક્યની સામે આવશે એસ। સાતમું ધ માર્કેટ પ્રાઇસ ઇઝ ડિફરન્ટ। તો સાતમામાં આવશે હેરી, હેરી કહે છે। આઠમામાં ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર્સ વિથ શેમ્પૂ। તો આ વાક્ય કોણ બોલે છે? રેશમા। તો આર આવશે। નવમું ઇટ ઇઝ ટુ ઇન વન શેમ્પૂ વિથ કન્ડિશનર। તો આ વાક્ય હેરી બોલે છે તો એચ આવશે। દસમું વી વિલ મીટ સમ અધર ડે। તો શારદાબેન પ્રવેશોત્સવમાં જઈ રહ્યા હતા એટલે કહે છે વી વિલ મીટ સમ અધર ડે। તો દસમામાં આવશે એસ। તો આ રીતે આપણી આ એક્સરસાઇઝ પૂરી થઈ। આ તમારે તમારી નોટબુકમાં લખવાની છે સારા અક્ષરે। આગળની એક્ટિવિટી ફોર લઈશું વિદ્યાર્થીઓ। તમારા શિક્ષક આઈસે રમત રમાડશે, ત્યારબાદ નીચે આપેલી પરિસ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો। તો પહેલાં આપણે આઈ સે રમત રમવાની છે અને પછી આપણે આ એક્ટિવિટી કરવાની છે અને આ તમારે રમત રમવા માટે તમારી ટેક્સ્ટબુકનું જે આ યુનિટ પૂરી થયા પછી હેલ્પલાઇન આપી છે તેમાં આ રમત રમવા માટેના પ્રતિભાવ અને સ્થિતિ છે। તો તમે ફટાફટ તમારું યુનિટ પૂરું થયા પછી જે હેલ્પલાઇન છે તે ખોલશો તો જુઓ તમારું જે હેલ્પલાઇન છે એ પેજ નંબર 34 ઉપર આપ્યું છે। પેજ નંબર 34 ઉપર એક્ટિવિટી ફોરમાં આઈ સે રમતમાં બોર્ડ પર નીચેના પ્રતિભાવ એટલે કે આ પ્રતિભાવ આપણે બોર્ડ પર લખીશું અને આ પ્રતિભાવમાંથી જ્યારે નીચે જેવી પરિસ્થિતિઓ એટલે કે આ પરિસ્થિતિઓ હોય તો એ પરિસ્થિતિમાં તમે ઉપરથી જોઈને કયા પ્રતિભાવ કહેશો કે બોલશો તે તમારે શોધીને બતાવવાનું છે। જેમ કે આપણે પહેલું લઈએ કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, શું તમે મારા ઘરકામમાં મદદ કરશો? તો અહીંયાથી તમે કયા પ્રતિભાવ આપશો વિદ્યાર્થીઓ? હા, પહેલું જ છે યસ, વાય નોટ, હા, કેમ નહીં। તો સમજાયું તમને? આ પ્રકારના વાક્યો તમારે હશે અને તેના આધારે તમારે પ્રતિભાવ એટલે કે ટૂંકમાં જવાબ આપતા શીખવાનું છે। જેમ કે બીજું છે લેટ્સ વોચ અ મૂવી, ચાલ આપણે મૂવી જોઈએ, ચાલ આપણે મૂવી જોઈએ। તો તેમાં આપણે તમે કોઈ પણ પ્રતિભાવ આપી શકો છો। તો આની અંદર આપણે આપીએ કે સોરી આઈ કાન્ટ,
माफ कर मारे जोवी नथी। त्रीजु छे विल यू बी माय पार्टनर इन ध गेम, तो तेमा तमे कही सको छो डेफिनेटली के चोक्कस। चौथु छे हु इज अवर एज्युकेशन मिनिस्टर, तो आमाथी ज प्रतिभाव आपवाना छे एटले तमे तमने एवो जवाब आपी सको लेट मी थिंक, मने विचारवा दे। हियर इज योर न्यू बुक, के आ तारी नवी बुक, तो तमे सामे प्रतिभाव आपशो थैंक यू। विद्यार्थीओ आ रीते आ गेम छे કે જે તમારા સમજ માટે છે। વિદ્યાર્થીઓ હવે આપણે જે રમત રમ્યા તેના આધારે હવે આ કૌંસમાં જે ક્લુ આપ્યા છે પ્રતિભાવ તેના તમારા આ નીચે વાક્યો છે જે ગુજરાતીમાં આપ્યા છે, તો તમે સામે તેનો રિપ્લાય શું આપશો તમારા પ્રતિભાવ તે તમારે અહીંયા લખવાનું છે। જુઓ પહેલાં હું એક વખત આ જે કૌંસમાં આપેલા પ્રતિભાવ છે તે વાંચી લઉં। શ્યોર આઈ વિલ, પછી છે થેન્ક યુ ફોર ઇન્વિટેશન, નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી, આઈ એમ સોરી, વી યુઝ અનધર, સોરી બટ આઈ પ્રિફર ઓટોમાર્ક પેન, મોમ ગીવ મી સમ ટાઈમ। ઓકે, એટલે પાંચ અહીંયા પ્રતિભાવ આપ્યા છે, અહીંયા ગુજરાતીમાં છે તેના નીચે તમારે તે પ્રતિભાવ ઇંગ્લિશમાં લખવાનો છે। પહેલું જોઈએ હવે, તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે। તો વિદ્યાર્થીઓ અહીંયા પંચામૃત ડેરીના નામ આવે છે, તો અહીંયા તમારા ક્લુમાં એક વાક્ય મેં વાંચ્યું હતું હમણાં તમારી સમક્ષ કે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી, એટલે પહેલાંમાં આ વાળું વાક્ય આવશે। બીજું છે તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે, તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો, તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે, તો આ પરિસ્થિતિમાં તમે સામે મમ્મીને પ્રતિભાવ આપશો મોમ ગીવ મી સમ ટાઈમ, મોમ ગીવ મી સમ ટાઈમ। આગળ જોઈશું, જુઓ ત્રીજું છે દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે, તમને તે ગમતી નથી, તો આ પરિસ્થિતિમાં તમે જવાબ આપશો, જુઓ પહેલાં ક્લુમાંથી શોધીને લખવાનું છે, સોરી બટ આઈ પ્રિફર ઓટો માર્ક પેન, સોરી બટ આઈ પ્રિફર ઓટો માર્ક પેન। ચોથું છે હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પુ વેચવા માંગે છે, તમે તે લેવા માંગતા નથી, તો તેના માટે પણ જે તમારા ક્લુ છે તેમાંથી જ લખવાનું છે આઈ એમ સોરી વી યુઝ અનધર, તમારા ક્લુમાં જ છે આઈ એમ સોરી વી યુઝ અનધર, અનધર એટલે હું બીજું ઉપયોગમાં લઉં છું। છેલ્લું પાંચમું, ધ્રુવિલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો, હવે જે છેલ્લું એક વધ્યું છે તે જ આવશે વિદ્યાર્થીઓ આમાં, શ્યોર આઈ વિલ, થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન, શ્યોર આઈ વિલ, થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન। તો વિદ્યાર્થીઓ આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। આગળ જોઈશું વિદ્યાર્થીઓ એક્ટિવિટી 5, બેબીની જોડી બનાવો, નીચેના વાક્યોમાંથી પ્રસ્તાવ હોય તો તેની સામે પી, પ્રપોઝ જો પ્રતિભાવમાં હા હોય તો એક્સેપ્ટ અને ના હોય તો ડિક્લાઇન લખો ડી। હવે પહેલાં આપણે આ જે 11 વાક્યો છે એ 11 વાક્યોમાં પ્રસ્તાવ માટે પ્રપોઝ માટે પી, એક્સેપ્ટ માટે એ અને ડિક્લાઇન માટે ડી, એટલે કે ના માટે ડી, પહેલાં આપણે અહીંયા એ લખી દઈશું। તો પહેલું છે લેટ્સ પ્લે ચેસ, એટલે તે કહેવાય પ્રપોઝ, એટલે પ્રસ્તાવ મૂક્યો કહેવાય, એટલે પહેલાંમાં આવશે પી। બીજું છે વાય નોટ લેટ્સ પ્લે, કેમ નહીં ચાલ રમીએ, તો આ વિદ્યાર્થીઓ એક્સેપ્ટ કર્યું કહેવાય, એટલે એ। પછી બીજું છે સોરી આઈ લાઈક ટુ પ્લે
खोखो। हवे आ नकारात्मक छे एटले डिक्लाइन कहेवाय, एटले अहीं आवशे नामा जवाब छे एटले डी। त्रीजुं ना सॉरी चौथुं श्योर लेट मी सी थिंक। श्योर एटले हकारात्मक कहेवाय के हाँ चाल मने जोवा दे, सो अहीं आवशे ए एक्सेप्ट। पांचमुं लेट्स ओपन धेट विंडो, एटले अहीं तमारे आवशे, हवे आ लेट्स आयु एटले आपणे आ प्रपोज कहेवाय, प्रस्ताव कहेवाय, एटले अहीं आवशे पी। छठ्ठू छे पापा विल यू हेल्प मी विथ माय होमवर्क, એટલે આ પણ પ્રસ્તાવ કહેવાય, એટલે અહીંયા પણ આવશે પ્રપોઝનો પી। પછી સાતમામાં શ્યોર એટલે એક્સેપ્ટ કહેવાય વિદ્યાર્થીઓ એ। આઠમું સોરી, જો વિદ્યાર્થીઓ સોરી આવી જાય એટલે નામાં જ જવાબ હોય, એટલે આઠમામાં ડી। નવમું હું લેટ મી આસ્ક ધ અધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ, આઈ વિલ ટેલ યુ ટુમોરો। હવે લેટ મી આવ્યું એટલે લે પ્રપોઝ કહેવાય, એટલે અહીંયા શું આવશે પી। પછી દસમામાં ડેફિનેટલી, ડેફિનેટલી એટલે ચોક્કસ, એટલે આ હકારાત્મક કહેવાય, એટલે દસમામાં આવશે એક્સેપ્ટ। અગિયારમું ઓ આઈ લાઈક ઇટ વેઇટ ફોર 5 મિનિટ ધેન આઈ વિલ બી વિથ યુ, સો આ પણ હકારાત્મક વાક્ય છે એટલે અહીંયા પણ આવશે એ। વિદ્યાર્થીઓ હવે આ આપણી એક્સરસાઇઝ હજુ પૂરી નથી થઈ ગઈ, અહીંયા તમે હજુ આ તમને જે પી એ અને ડી લખવા કીધું એ તમે લખ્યું છે, હજુ તમારે બબ્બેની જોડી બનાવવાની બાકી છે। પહેલાં તમે આ લખી દીધા પછી તમારે 3 કોલમ બનાવવાની છે તમારી નોટબુકમાં। પહેલો પ્રસ્તાવ, તેની બાજુમાં ઉપર હેડિંગ લખવાનો પ્રતિભાવ, પ્રતિભાવમાં હા અને ના। હવે પ્રસ્તાવ પહેલાં લખી દીધા, એની બાજુમાં તમારે પછી પ્રતિભાવ જે હામાં હતા એટલે કે એક્સેપ્ટ એ લખવાના, અને પછી જે નામાં હતા તે લખવાના, ત્યાર પછી આપણે બબ્બેની જોડી બનાવીશું। જુઓ વિદ્યાર્થીઓ, આ પ્રમાણે તમારે ટેબલ બનાવવાનું છે। પ્રસ્તાવ એટલે કે જે મેં તમને પી પડાવ્યા તે વાક્ય તમે અહીંયા લખશો, પછી સામે પ્રતિભાવમાં જે નકારાત્મક જે વાક્યોમાં મેં તમને ડી લખાવ્યું તે તમે અહીંયા લખશો, અને જેમાં મેં તમને હકારાત્મક એટલે કે એક્સેપ્ટ કર્યું તે તમે અહીંયા લખશો। આ પ્રકારે તમે પહેલાં તમારો કોઠો તૈયાર કરશો, પછી આપણે બબ્બેની જોડીમાં સંવાદ લખીશું। તો આ તમારે તમારા ઘરકામમાં કરવાનું છે।